આમ તો ગ્રામ્ય વિસ્તારમાં મોટા પાયે મહિલા સરપંચ હોવા છતાં પણ પંચાયતનો વહીવટ પતિદેવ કરતા હોય છે, ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના અજીતગઢ ગામેથી પ્રકાશમાં આવ્યો છે. અહીં સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાનદાર પાસે મહિલા સરપંચનો પતિ ખંડણી માંગતો હોવાની તેમજ પરિવાર સાથે બીભત્સ માંગણી કરતો હોવાની લેખિતમાં હળવદ પોલીસ મથકે દુકાનદાર તથા રજૂઆત કરતા ચકચાર મચી જવા પામી છે. અમારા ગામના મહિલા સરપંચનો પતિ અમને જેમ ફાવે એમ હેરાન કરે છે અને દુકાને આવી જેમ ફાવે એમ બોલે છે. આજે અમે પોલીસ ખાતામાં રજૂઆત કરી છે, છતાંય આગળ હેરાન કરે છે અને જેમ ફાવે એમ બોલે છે અને પૈસાની ખંડણી માંગે છે અને દુકાને આવી ધમકાવે છે, ફોનમાં જેમ ફાવે એમ બોલે છે અને રેકોર્ડિંગ બધું કરેલું છે અમારી પાસે અને અમારા પાસે સબૂત પૂરતા છે અને આની કાર્યવાહી તમે કરો. મહિલા સરપંચ કોણ? મહિલા કેટલા પૈસા લઈ ગયા? અંદાજે 5-10 લાખ લઈ ગયા છે. તો હેરાન કરે, અમે કઈ બોલતા નથી, અમે બધી વસ્તુ દઈ દઈએ દુકાન માંથી, અનાજ કરિયાણું મજૂર ને દઈ, તોય અમને હેરાન કરે કે અમે કઈ બોલતા નથી, તોય અમારી લોહી પીવે અમારા, અને કોઈ અમારું કોઈ નથી કેતા, એક જ આમ ગામમાં લોહી પીવે, સરપંચ છે એટલે શું થઈ ગયું, આવી રીતના દબાવવાના હોય. નાની સિંચાઈ કૌભાંડ સમયે મજા મજા કરો ને સૂત્રથી ચર્ચામાં આવેલા અજીતગઢના મહિલા સરપંચના પતિનો ખંડણી માંગતો ઓડિયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. તો સામા પક્ષે મહિલા સરપંચના પતિએ પણ સસ્તા અનાજના દુકાનદાર વિરુદ્ધ મામલતદારને રજૂઆત કરી અનાજ ઓછું આપવા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. રેસનિંગ દુકાનો દુકાનવાળા ભાઈ ઠક્કર ભરત મુકેશભાઈ અજીતગઢ, મારી આગળ 3 ગામનું રેશન કાર્ડ છે, હું બધાને વ્યવસ્થિત માલ આપી દઉં છું. 3 ગામના કોઈ મારી કોઈ કમ્પ્લેન નથી અને તોય અજીતગઢના સરપંચ મારી માથે ખોટો આક્ષેપ નાખે, પૈસા માગે છે, હપ્તાનું કે ખંડણી માગે છે, જેમ આવે ગાયું બોલે છે, ગાયું બોલે. 1953 મારી આગળ રેશન કાર્ડની દુકાન છે અને કોઈ જાતની અમારી કમ્પ્લેન ફરિયાદ આટલો ટાઈમથી નથી અને આ અજીતગઢના જે સરપંચ જ્યારે રજનીકભાઈ આવ્યા ત્યારથી મને ખંડણી માગે અને દુકાનેથી નામું લઈ જાય છે અને બીજા નામું લઈ અને જેમાં કે છે 30-40 લિટર કેરોસીન એમ નામ લઈ ગયો છે, ચોખા લઈ જાય છે અને જેમ આવે એમ વર્તન કરે છે અને જેમાં એમ ગાયું બોલે છે, ફોનમાં બૈરા ઉપાડે તો બૈરાને જેમાં એમ કહે છે અને કોઈ જાતનું ધંધામાં કંઈ આમ મજા નથી હોતી ને જેમાં પ્રેશર મારે, કોઈ ગામમાં મારી કોઈ તકલીફ નથી. 3 ગામ મૈયાપુરમાં સરપંચ એમ સાહેબ સરપંચનો મારી રેકોર્ડિંગ છે, એને એમ કીધું કે તમે બરોબર વ્યવસ્થિત માલ આપી દો, ખોલમાં જેટલું બહારે ના રહે એને પણ એમ કીધું કે તમે વ્યવસ્થિત માલ આપી દો. અજીતગઢમાં આજે નાગરિકો આજે મને ફોન 2-3 દિવસથી આવે છે. સરપંચ તમને કઈ રીતે હેરાન કરે? સરપંચ બસ માંગણીના હિસાબે અને જેમ પૈસાની માંગણી કરે છે, અત્યાર સુધીના 1.5 લાખ રૂપિયા લઈ જાય છે, માંગણી બસ કેરેશન લઈ જાય, જેમાં દુકાનનું નામું બાકી કોઈ દેવાનું નહીં, જે આવે વસ્તુ લઈને લઈ જવાનું, ગાડી હોય તો ગાડી લઈ જાય, મોટરસાયકલ હોય તો મોટરસાયકલ લઈ જાય, જેમાં વર્તન કરે કોઈ કઈ અંદર નાખવાનું નહીં અને જેમાં દબાવવાની વાતો કરે. તાલુકાના અજીતગઢ ગામે રહેતા સસ્તા અનાજની દુકાન ધરાવતા ભરતભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે અજીતગઢ ગામના મહિલા સરપંચના પતિ રજનીકાંત ઉર્ફે રજલો પટેલ અમને અવારનવાર ફોન કરી ધમકી આપી અપશબ્દો બોલી માનસિક ત્રાસ આપી રહ્યો છે, તેમજ અમો ગામમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા હોય જેથી અવારનવાર ધમકાવી રૂપિયા પણ લઈ જાય છે, તેમજ હવે દર મહિને રૂપિયા 15,000 આપવાનું પણ કહી રહ્યો છે અને જો દુકાનમાંથી પૈસા નહીં આપો તો તમારી દુકાનનું લાયસન્સ રદ કરવાની પણ ધમકી આપી રહ્યા હોવાનું લેખિતમાં જણાવાયું છે. મહિલા સરપંચના પતિ સત્તાનો ગેરઉપયોગ કરી ગામના જ લોકોને ત્રાસ આપી રહ્યા હોવાનું બહાર આવતા પંથકમાં ચર્ચા ચકડોળે ચડી છે. તો બીજી તરફ અજીતગઢ ગામના મહિલા સરપંચના પતિ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. મહેન્દ્ર મારુ, લાઈવ ગુજરાત ન્યૂઝ, હળવદ.